પ્રકરણ નંબર બે જે છે એમાં સામાન્ય સ્પષ્ટીકરણ અથવા સામાન્ય અર્થ આપવામાં આવેલા છે તો પ્રકરણ નંબર બે નો અભ્યાસ કરીએ સામાન્ય અર્થ અને સ્પષ્ટીકરણ કલમ નંબર છ થી લઈને કલમ નંબર તમને વિવિધ જોગવાઈ આપવામાં આવેલી છે તો કલમ નંબર છ થી કલમ નંબર બાવન એ ગુજરાતીમાં બાવન એ ને બાવન ક પણ કહી શકાય છે એની જગ્યાએ કક્કામાં શું આવે પેલો ક એટલે બાવન ક પણ કહી શકાય છે જુઓ આગળની છ સાત આઠ નવ દસ બધી કલમો મેં જવા દીધી ને તો હાર્દિક સર જે ઇમ્પોર્ટન્ટ છે ને એ જ ભણાવે છે તો જે કલમ ઇમ્પોર્ટન્ટ ના હોય તેની જોગવાઈ તો અગત્યની હોય જ બરાબર તો હું જે ભણાવું છું એ ધ્યાન રાખવાનું કે એમાંથી પૂછાય બરાબર નથી ભણાવતો એ પૂછવાનું જ નહીં તમે પૂછવાનું સાહેબ છથી દસમાં શું આપ્યું છે નહીં નહીં પૂછવાનું ડાયરેક્ટ અગિયાર બરાબર પછી ચૌદ પછી એકવીસ ડાયરેક્ટ બરાબર ચિંતા ના કરતા હું તમને તમારો ભાર ઓછો કરવા આવ્યો છું ભાર વધારવા નથી આવ્યો ઓકે એ ધ્યાનમાં રાખવાનું વિશાલ કુમાર એ એનએડી ઓપ્શન હોય તો બંને આવે ના નહીં એવું નહીં લખવાનું એ જ લખવાનું તોય આપણે બંને લખવાના નહીં આપણે એ જ લખવાનું લાગુ પડે બસ એટલું કરીને છૂટી જવાનું અગેન આપણે છે ને પોલીસ બનવાનું જજ બનવાનું નથી એટલા માટે એવો પ્રશ્ન આપણને નહીં આવે આપણને આવશે તો એક જ પૂછશે ક્લિયર ચલો ભાઈ આગળ વધીએ પ્રકરણ નંબર બે માં વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે આ અર્થનો મતલબ એ થાય છે કે અહીંયા જે કંઈ પણ અર્થ આપવામાં આવેલા છે આઈપીસીમાં જ્યાં પણ આવા બધા શબ્દો વાપરવામાં આવ્યા હશે એનો અર્થ આ પ્રકરણમાં જે અર્થ સમજાવ્યા છે તે પ્રમાણે થશે ઓકે તો આ શબ્દો સમજવાના છે અત્યારે કોઈ ગુના સમજવાના નથી શબ્દો સમજવા ઉપર ફોકસ કરીએ અહીંયા આગળ જે છે ને છ થી કેટલીક વ્યાખ્યા છે જેમાં એક જાતિની વ્યાખ્યા આપી છે તો જાતિમાં કોનો સમાવેશ થાય સ્ત્રી પુરુષ અને કિન્નર આ ત્રણ જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે તો આઈપીસીમાં કઈ જાતિનો સમાવેશ થાય છે સ્ત્રી ઓપ્શન એ સ્ત્રી ઓપ્શન બી પુરુષ ઓપ્શન સી કિન્નર ઓપ્શન ડી ઉપરના આ તો ના ભણ્યા હોય તો એ તમને આવડી જાય સ્ત્રી કોને કહેવાય કોઈ પણ ઉંમરની નારી જાતિની વ્યક્તિ તેને સ્ત્રી કહેવાય એટલે નાની છોકરી હોય કે ગરડા ડોસી હોય આઈપીસી માં બધા સ્ત્રી જ કહેવાય પુરુષ કોઈ પણ ઉંમરનો વ્યક્તિ નાનો છોકરો કે ગરડા કાકા બધા પુરુષ અને કિન્નર જે સ્ત્રી નથી જે પુરુષ નથી એ કોણ કહેવામાં આવશે કિન્નર કહેવામાં આવશે બધા માટે સર્વનામ તે વાપરવામાં આવેલું છે સર્વનામ તે હા બધામાં જ છે ક્યાંય શી શબ્દ છે જ નહીં તો છોકરીઓને કારણ તો ત્યાંની શબ્દ છે જ નહીં ત્યાંની નથી એટલે અમને લાગુ ના પડે ના માથાકૂટ નહીં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક નહીં બધા માટે સર્વનામ તેજ વાપરવામાં આવેલું છે એ છોકરો હોય છોકરી હોય ગમે તે હોય બધાએ ચલાવી લેવાનું પછી કહે છે કે ભાઈ એક વચનમાં બહુ વચનનો સમાવેશ થશે બહુ વચનમાં એક વચનનો નો સમાવેશ થઈ જશે એટલે વચન ની ભૂલો કાઢવાની નહીં આવી બધી વ્યાખ્યાઓ છે એટલે પૂછવાની કોઈ શક્યતા છે નહીં ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે અગિયાર નંબર કલમ નંબર અગિયારમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવેલી છે બરાબર કોઈ વ્યક્તિ આમ ઊભો હોય બરાબર એને અહીંયાથી એમ કાપી કાઢીએ તો શું બચે આટલું બચે તો આ શું બચ્યું અગિયાર અગિયાર નંબરમાં શેની વ્યાખ્યા છે વ્યક્તિ વ્યક્તિ બે પ્રકારના હોય એક કુદરતી હોઈ શકે અને બીજા કૃત્રિમ હોઈ શકે કુદરતી એટલે માણસ એટલે એને સમજાવવાની જરૂર નથી કૃત્રિમ તો કૃત્રિમ એટલે કાયદા દ્વારા પ્રસ્થાપિત કાયદા દ્વારા પ્રસ્થાપિત તો જેને કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી હોય તેને પણ શું કહેવામાં આવશે વ્યક્તિ કહેવામાં આવશે બરાબર તો કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે તેને પણ આપણે શું કહીએ છીએ વ્યક્તિ કહીએ છીએ પણ આ કેવા વ્યક્તિ કહેવાય કૃત્રિમ વ્યક્તિ કહેવાય હવે જે જે કૃત્રિમ વ્યક્તિ જે કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી એ કઈ છે એક્ઝામ્પલ આપો સાહેબ તો કંપની કંપની એક્ટ કંપની ધારો બે હજાર તેર છે કંપની ધારો અઢાર ઓગણીસો ને છપ્પન છે એના દ્વારા કંપનીની સ્થાપના કરવામાં આવે તો એ શું છે એ પણ એક અલગ વ્યક્તિત્વ ધરાવે સાહેબ કે ના સાહેબ કંપની કઈ રીતે અલગ વ્યક્તિત્વ સમજાવો કંપની પોતાના નામે મિલકત પરચેસ કરી શકે કંપની પોતાના નામે મિલકત સેલ કરી શકે ધીરુભાઈ જતા રહે તો એ રિલાયન્સ રહી તો ધીરુભાઈ કરતાં રિલાયન્સનું આયુષ્ય વધારે છે મુકેશભાઈ જશે તો એ રિલાયન્સ રહેશે બરાબર તો વ્યક્તિ કરતાં આ કંપનીનું વ્યક્તિત્વ કેવું છે અલગ છે બરાબર તમે અનિલભાઈની વાત જુઓ તો અનિલભાઈ અંબાણી છે પણ એમની કંપનીઓ જતી રહી છે બરાબર તો અહીંયા જે છે એ કંપની અલગ અસ્તિત્વ ધરાવે સંસ્થા તો સંસ્થાની સ્થાપના પણ કાયદા દ્વારા કરવામાં આવે છે ઇન્ડિયન પબ્લિક ટ્રસ્ટ એક્ટ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ દ્વારા કરવામાં આવે છે તો એ પણ શું છે એક અલગ અસ્તિત્વ ધરાવે છે ટ્રસ્ટ છે શાળા છે છે કોલેજો યુનિવર્સિટી છે 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 બેંક જ્ઞાન લાઈવ એકેડમી તો આ બધું શું છે જીપીએસસી સંસ્થા છે આ બધું શું છે તો આ બધી પણ વ્યક્તિ છે પણ કેવી વ્યક્તિ છે કૃત્રિમ વ્યક્તિ છે ઓકે મૂર્તિ મૂર્તિ પણ કેવી વ્યક્તિ છે કૃત્રિમ વ્યક્તિ છે તો મૂર્તિ ઇન્ડિયન વર્ષિપ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી વન હેઠળ મૂર્તિને પણ અલગ વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવેલો છે એટલા માટે જો આપણા દેશમાં હનુમાનજીનું મંદિર હોય શંકર ભગવાનનું મંદિર હોય રામ ભગવાનનું મંદિર હોય પણ ક્યારે આપણે એને ટ્રસ્ટીના નામે બોલાય છે કે આ મગનભાઈનું મંદિર આ અંધાલાલનું મંદિર એવું કંઈ કહીએ જ નથી કહેતા ટ્રસ્ટીના નામે નથી બોલાવતા આપણે મૂર્તિના નામે મંદિરનું નામ પાડેલું છે ઓકે સાહેબ આ બંને છૂટા કેમ પાડ્યા કુદરતીને કૃત્રિમ એટલા માટે કારણ કે સજા લાગુ પડવાની વાત આવે તો કેદની સજા જે છે એ આપણે માણસોને કેદ કરી શકાય કરી શકાય પણ આ કૃત્રિમ માણસોને કેદ કરી શકાય કંપનીને કેદ કરી શકાય ના કરી શકાય માણસો એને ફાંસી આપી શકાય હા આપી શકાય રિલાયન્સને ફાંસી આપી શકાય ના આપી શકાય માણસો એને દંડ કરી શકાય રિલાયન્સને દંડ કરી શકાય હા કરી શકાય આપણી મિલકત જપ્ત થઈ શકે થઈ થઈ શકે શકે તો એવું કે કુદરતી માણસને આઈપીસીની તમામ શિક્ષાઓ કરી શકાય પણ જો કૃત્રિમ વ્યક્તિ હોય તો તેને માત્ર દંડ અને મિલકત જપ્તી જ કરી શકાય છે અન્ય કોઈ શિક્ષાઓ કરી શકાતી નથી ક્લિયર ચાલો આગળ વધીએ આપણે કલમ નંબર ચૌદ જે છે કલમ નંબર ચૌદ માં આપણે સરકારી નોકરની વ્યાખ્યા આપી છે સરકારી નોકરને શું કહેવાય ગવર્મેન્ટ સર્વન્ટ કહેવાય તો ગવર્મેન્ટ સર્વન્ટ કોને કહેવાય તો સરકાર દ્વારા જેને નિયુક્ત કરવામાં આવે ને સરકાર દ્વારા જેની નિમણૂક કરવામાં આવે ને સરકાર દ્વારા જેને પગાર આપવામાં આવે આ બંને સરકાર દ્વારા થતું હોય તો તેને શું કહેવાય સરકારી નોકર કહેવાય તલાટી સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે સરકાર દ્વારા પગાર આપવામાં આવે તો કહેવાય સરકારી નોકર કોન્સ્ટેબલ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે સરકાર દ્વારા પગાર આપવામાં આવે તો શું કહેવાય સરકારી નોકર પીએસઆઈ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે સરકાર દ્વારા પગાર આપવામાં આવે કોણ કહેવાય સરકારી નોકર સિનિયર ક્લાર્ક સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે સરકાર દ્વારા પગાર આપવામાં આવે સરકારી નોકર મામલતદાર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે સરકાર દ્વારા પગાર આપવામાં આવે શું કહેવાય સરકારી નોકર વડાપ્રધાન રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે સરકાર દ્વારા ના કરવામાં આવે તો વડાપ્રધાન ને સરકારી નોકર કહેવાય ન ધારાસભ્ય એટલે કે એમએલએ ના 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 એ લોકોની તો ચૂંટણી થાય તો એ લોકોને સરકાર દ્વારા નિયુક્ત થતું નથી તો નહીં આવે જો સમજાઈ ગયું જે પણ નામ આવે ચેક કરવાનું નિયુક્ત કોણ કરે પગાર કોણ આપે આ બંને જો સરકાર કરતી હોય તો સરકારી નોકર કહેવાશે આ બંને માંથી કશું સરકાર નહીં કરે તો નહીં કહેવાય સિમ્પલ સમજી ગયા પાંચ છ લીટીની વ્યાખ્યા આટલામાં સમજાઈ દીધી તમને બોલો અડધી લીટીમાં સમજી ગયા બરોબર અડધી લીટીમાં સમજાઈ ગઈ કે નહીં ચલો આગળ વધીએ તો સાહેબ વડાપ્રધાન તમે કીધું કે સરકારી નોકર ના કહેવાય તમે કીધું એમએલએ સરકારી નોકર ના કહેવાય કારણ કે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતો નથી રાષ્ટ્રપતિ એ પણ ના કહેવાય કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે એને પણ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતા નથી તો સાહેબ આ લોકોને શું કહેવાય તો આ લોકોને કહેવાય રાજ્ય સેવક શું કહેવાય રાજ્ય સેવક રાજ્ય સેવકને જાહેર સેવક પણ કહેવાય અથવા તો એને આપણે જાહેર નોકર પણ કહેવાય પબ્લિક સર્વન્ટ તેને કહેવામાં આવે છે આને કહેવાય ગવર્મેન્ટ સર્વન્ટ અને કહેવાય પબ્લિક સર્વન્ટ તો સાહેબ એનો મતલબ શું કહેવા માંગે છે તો આ એવું કહેવા માંગે છે તો રાજ્ય સેવક માટે જુઓ રાજ્ય સેવક કે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે આ વ્યક્તિ એ સરકાર સાથે શું કરે કરાર કરે કે હું સરકાર વતી કામ કરીશ એટલે સરકાર સાથે કોઈ કરારમાં જોડાય છે અને તેના બદલામાં સરકાર તેને શું આપે છે પગાર આપે છે કાં તો કમિશન આપે છે અને કાં તો શું આપે છે તો ફી આપે છે તો અહીંયા તેવા વ્યક્તિને એટલે કે એક્સ ને શું કહેવાશે રાજ્ય સેવક કહેવાશે જેમ કે વડાપ્રધાન સરકારના હાથ પગ નથી પણ સરકારના વડા કોણ છે વડાપ્રધાન તો વડાપ્રધાન સરકાર સાથે કરારમાં આવે છે કે હું સરકાર કામ કરીશ તેના બદલામાં સરકાર પગાર આપે છે તો વડાપ્રધાન કોણ છે રાજ્ય સેવક છે રાષ્ટ્રપતિ કોના કામ કરે સરકાર વતી કામ કરે છે કોણ પગાર આપે સરકાર આપે છે તો રાજ્ય સેવક છે ન્યાયાધીશો ન્યાયાધીશો કોના બદલામાં ન્યાયનું કાર્ય કરે સરકાર વતી ન્યાયનું કામ કરે છે તો સરકાર સાથે કરારમાં આવે છે અને પગાર કોણ આપે છે સરકાર આપે છે તો ન્યાયાધીશો કોણ કહેવાય રાજ્ય સેવક કહેવાય ઓડિટર લિક્વિડેટર સૈન્યમાં કામ કરતા વ્યક્તિઓ ચૂંટણીના કાર્યોમાં જોડાયેલા વ્યક્તિઓ આ કોના બદલામાં કામ કરે છે સરકારના બદલામાં કામ કરે છે સરકાર સાથે કરારમાં જોડાયેલા છે ને તેના બદલામાં સરકાર તેને પગાર આપે છે તો તેને શું કહેવાય છે રાજ્ય સેવક કહેવાય છે તમે કહો સાહેબ તો અમે બી કોન્સ્ટેબલ બનીશું પીએસઆઈ બનીશું તો સરકાર વતી જ કામ કરીશું ને તો કે હા બરાબર છે તો સાહેબ અમે અમે બધા રાજ્ય સેવક ના કહેવાય કહેવાઉં ને ઓ સાહેબ તમે કેમ આવું કરો છો હમણાં કીધું કે કોન્સ્ટેબલ પીએસઆઈ સરકારી નો કરજે તો અત્યારે કહો છો કે રાજ્ય સેવક બી છે હા મિત્રો આપને સહી સુના હે કે તમે સરકારી નોકર પણ બનશો અને રાજ્ય સેવક પણ બનશો તમે બે ડિગ્રી પ્રાપ્ત કરશો સરકારી નોકરની અને રાજ્ય સેવકની પણ કેમ કારણ કે આ બધા સરકારી કર્મચારીઓ છે એ પણ ગવર્મેન્ટના બિહાફમાં જ કામ કરે છે બરાબર એટલા માટે ક્લિયર તો એ આપણે ધ્યાનમાં રાખીએ તો આના પરથી થયું શું તો આના પરથી એવું બન્યું કે રાજ્ય સેવક એ બહુ મોટો શબ્દ છે

તાવિયાળ ભાઈ ઇમ્પોર્ટન્ટ છે એ જ ચલાવીશ જે ઇમ્પોર્ટન્ટ નથી એને ચલાવવું બરાબર ઓકે ન્યાયના હવે પ્રશ્ન થાય કે સાહેબ રાજ્ય સેવક એકલા હોય એવા કેટલા છે તો બધા સરકારી નોકરો જો આવી ગયા રાજ્ય સેવક પણ ઓડિટર એકલો રાજ્ય સેવક કહેવાય લિક્વિડિટર એકલો રાજ્ય સેવક કહેવાય સૈન્યમાં કામ કરતા સૈનિકો છે એકલા રાજ્ય સેવક કહેવાય ને સરકારી નોકર ના કહેવાય એનું કારણ શું છે એનું કારણ કે સૈન્યના જે ત્રણ વડા છે તેની નિમણૂક જે છે કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે સરકાર દ્વારા કરવામાં આવતી નથી એટલા માટે આ ત્રણેય જે વડા હોય સૈન્યના એના અંડરમાં બધા ભરતી બોર્ડ આવતા હોય તો એના દ્વારા ભરતી કરવામાં આવે છે એટલે સૈન્ય જે છે એ સૈનિકોની નિયુક્તિ સરકાર કરતી નથી એ સૈન્યના ડિપાર્ટમેન્ટ દ્વારા જ કરવામાં આવે છે સૈન્યના ડિપાર્ટમેન્ટ જે છે એના વડાની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ કરે છે એટલા માટે સૈનિકો એ માત્ર રાજ્ય સેવકમાં આવશે પરંતુ તેને સરકારી નોકર કહેવાશે નહીં ઓકે ક્લિયર મિત્રો રાષ્ટ્રપતિ બધા જો બધા ઉદાહરણ આપી દીધા છે તો અહીંયા ચૌદ અને એકવીસ ક્લિયર થઈ આ એકવીસ નંબરની વ્યાખ્યા એ આઈપીસીની સૌથી મોટામાં મોટી વ્યાખ્યા છે ચોવીસ લીટીની વ્યાખ્યા છે ચોવીસ લાઇન આપેલી છે જો મેં તમને આટલામાં જ સમજાવી દીધી

આઈપીએસ છે આઈએસ છે બધા જે છે રાજ્ય સેવકમાં આવશે સરકારી નોકરમાં નહીં આવે કારણ કે યુપીએસસી દ્વારા તેની પરીક્ષા લેવામાં આવે છે યુપીએસસી દ્વારા તે લોકોને નિયુક્ત કરવામાં આવે છે એટલા માટે પરંતુ જ્યારે એ લોકો સરકાર વતી કામ કરવા લાગે છે ત્યારે તે લોકોને શું કહેવામાં આવે છે સરકારી નોકર કહેવામાં આવે છે બરાબર તો જ્યારે સરકાર વતી કામ કરવા લાગે છે એ લોકોનું પોસ્ટિંગ થઈ જાય છે ત્યારથી એ લોકો કોણ બની જાય છે ગવર્મેન્ટ સર્વન્ટ બની જાય છે ગવર્મેન્ટ સર્વન્ટ હોય એટલે રાજ્ય સેવક તો કહેવાય જ પબ્લિક સર્વન્ટ તો કહેવાય જ ઓકે તો એ આપણે ધ્યાનમાં રાખીશું તો હાર્દિકભાઈ જ્યારે યુપીએસસી કોઈ પરીક્ષા લે છે યુપીએસસી એક અલગ આઈડેન્ટિટી છે તો તો એ એન્ટિટી છે જે સરકારથી સ્વતંત્ર છે પરંતુ યુપીએસસી જેવા નિમણૂક કરી દેશે પછી સરકાર શું કરશે એની નિમણૂક કરશે એક આઈપીએસ તરીકે વરણી કરશે કેટલાક લોકોની કલેક્ટર તરીકે વરણી કરશે કેટલાક લોકોની જિલ્લા કલેક્ટર તરીકે વરણી કરશે કેટલાક લોકોને અલગ ડિપાર્ટમેન્ટમાં મૂકશે અલગ પ્રોજેક્ટ આપશે અલગ વિભાગ આપશે કોકને સચિવ તરીકે નિમણૂક કરશે તો આ જે સચિવ તરીકે નિમણૂક કરે છે એ બધું કોણ કરે ગવર્મેન્ટ કરે છે તો નિમણૂક ગવર્મેન્ટે કરી પગાર ગવર્મેન્ટે આપ્યો એટલે આ લોકો શું બની જશે પછી સરકારી નોકર બની જશે ચાલો ડન ચાલો ત્યારે ઓલ ધ બેસ્ટ બધાને બાય